આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું જ મતદાન બાકી રહ્યું છે અને આજે સાંજે પ્રચાર પડઘમ પણ શાંત થઈ જશે. ત્યારે 23મી તારીખ અને ગુરૂવારે થનારી મતગણતરીની તૈયારીઓ ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં પશ્ચિમ અને પૂર્વ લોકસભા બેઠકના પરિણામની તૈયારીના ભાગરૂપે મતગણતરી સાથે સંકળાયેલા ચૂંટણી અધિકારીઓ કર્મચારીઓને તાલીમ આપવા માટે આવી રહ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એસ મુરલીકૃષ્ણ અને જિલ્લા ચૂંટણી અધિકારી વિક્રાંત પાંડેની ઉપસ્થિતિમાં અમદાવાદની ગુજરાત કોલેજમાં તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજમાં લોકસભા બેઠકોની મતગણતરી હાથ ધરાશે, જેના ભાગરૂપે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મતગણતરી દરમિયાન કોઈ વિવાદ ન થાય તે માટેની તાલીમ આપવામાં આવશે. ચૂંટણી અધિકારીઓને નવા નિયમો વચ્ચે વિવાદ ન થાય તેની ખાસ તાલીમ અપાશે. સાથે જ આદર્શ મતગણતરી કેન્દ્ર સહિતની સુવિધાઓને લઈને પણ ટ્રેનિંગ આપવામાં આવશે. તો 23 તારીખે જે રીતે રિઝલ્ટ આવવાનું છે લોકસભા ચૂંટણીનું, તેને લઈને મતગણતરીને થઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મતગણતરી પહેલા ચૂંટણી સ્ટાફની તાલીમ શિબિર યોજાય છે. ગુજરાત કોલેજમાં ચૂંટણી સ્ટાફની તાલીમ શિબિર યોજવામાં આવી. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તેમાં ઉપસ્થિત રહ્યા અને તેમની હાજરીમાં આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. 23મી મે ગુરૂવારે જ્યારે લોકસભા ચૂંટણીનું પરિણામ આવવાનું છે તેને લઈને અધિકારીઓ પણ સજ્જ બન્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી પણ તાલીમ શિબિરમાં ઉપસ્થિત રહેશે. તો લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ અને હવે તેના પરિણામની તૈયારીઓ કે જેની શરૂઆત થઈ ચૂકી છે, તમામ અધિકારીઓ માટે શિબિર યોજવામાં આવ્યું છે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા બ્રિજેશ દોશી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. બ્રિજેશ, પરિણામ આવવાનું છે લોકસભા ચૂંટણીનું અને તેને માટે થઈને અમદાવાદમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, શિબિર યોજાવા જઈ રહ્યું છે, શું વિગતો? જે વાત કરવામાં આવે તો જે ચૂંટણી અધિકારીઓ છે જેમને રિટર્નિંગ ઓફિસર અને એઆરઓ અસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર કહેવાય છે, આ બંને જે અધિકારીઓ છે તમામ જે મતગણતરી કેન્દ્રોના જે તમામ અધિકારીઓની આજે એક દિવસે તાલીમ શિબિર છે. કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી જે છે ગુજરાતના મુરલીકૃષ્ણન, તેઓ હાજર રહેશે. તેમની હાજરીમાં માર્ગદર્શન આપવામાં આવશે. મતગણતરીના દિવસે કયા પ્રકારની તકેદારીઓ રાખવી તેની તાલીમ અપાશે. સાથે જ કોઈ વિવાદ ન થાય, ગત વખતે જે ધોળકા વિધાનસભા ચૂંટણીમાં જે એઆરઓએ ભૂલ કરી હતી આ રિટર્નિંગ ઓફિસરે, તે પ્રકારની કોઈ ભૂલ ન થાય તે માટેની તમામ સૂચનાઓ આપવામાં આવશે. અને જે નવી સિસ્ટમ છે જેની અંદર આ વખતે ઉમેદવારો વિધાનસભા દીઠ જે એક ઈવીએમ ખોલાવી શકશે તો તેને લઈને પણ નિયમોથી અવગત કરવામાં આવશે. નિયમોનું પાલન થાય, કોઈ વિવાદ ન થાય અને મતગણતરી શાંતિપૂર્વક થાય તે પ્રકારની જે તમામ વ્યવસ્થાઓ છે તેને લઈને આજની શિબિરની અંદર જે છે તાલીમ આપવામાં આવશે. એક દિવસની શિબિર છે, 11:30 કલાક ત્યાં શિબિર ચાલુ થશે. સાંજે 5 વાગ્યા સુધી આ શિબિર ચાલશે. એની અંદર તમામ વિષયોને વાત કરવામાં આવશે. અધિકારીઓની પણ જે મુશ્કેલી હશે તેને લઈને પણ વાત કરવામાં આવશે. અને કેન્દ્રીય ચૂંટણીના જે નિયમો છે તેનું પાલન થાય, ઉમેદવારો તરફથી કોઈ વિરોધ પણ ન થાય અને તમામ વ્યવસ્થાનું ધ્યાન રાખી શકાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જી બિલકુલ, આભાર બ્રિજેશ સમગ્ર વિગત બદલ.